ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા ઓનલાઈન એજ્યુકેશન લેક્ચર માં આપનું ફરીથી આગળ સ્વાગત છે. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર 8 ચેપ્ટર 7 એમાં ભારતીય અર્થતંત્રમાં આપણે સ્વતંત્રતા પહેલા ભારતનું અર્થતંત્ર જે આજે ચર્ચા કરીએ છીએ. તો 2.1 ટોપિક ની અંદર આપણે 4 પોઈન્ટ સમજેલા હતા. હવે આજનો ટોપિક આપણે 2.2 માં આપણે 5મા પોઈન્ટ થી સમજવાનું બાકી છે, જે ખેતી આવશે. ખેતી ક્ષેત્ર આપણું કેવું હતું એમ દેશ આજે થી પહેલા ખેતી ઉપર કેવી બાબતો હતી. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડૂત હકને સુરક્ષા અને સલામતી ન આપતી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું. તો ભાઈ એવી જે કઈ પણ એક ધરોહર છે એ લોકો પહેલો ટાર્ગેટ જ એવી હોય કે ખેતીમાંથી જે કઈ કાચી પેદાશ કે જે મરી મસાલા જે મેળવી ગયો અને એને ડાયરેક્ટ નિકાસ કરો. અને આપણા દેશનો ખેડૂત વેપારી નિકાસ કરે છે એની પાસેથી ઊંચા દરે વ્યાજ વસૂલ કરવો ટેક્સ જે આપણે કરીએ. જ્યારે આપણી વસ્તુએ બ્રિટનમાં આટો મારીને એનું સ્ટીપર આવી જાય, લોકો ત્યાં લાગી જાય, અહીંયા 15 રૂપિયા મળતી હોય એ 35 માંગે છે. ના, આપણા દેશનો વેપારી 15 રૂપિયામાં વસ્તુ વેચે અને 10 રૂપિયા ટેક્સ ભરવાનો. પહેલા લોકો જે અંગ્રેજો છે એ આપણા દેશમાં વસ્તુ વેચે 35 રૂપિયાની, એની પાસે ટેક્સ 5 રૂપિયા. આવી કઈ નીતિ હતી? તો એ અર્થતંત્રમાં ત્યારે તો કે ભાઈ જમીનદારી અને જે કઈ પણ મહેસૂલ છે એ પણ ઊંચું ઘરાવવામાં આવતું. ગળીના પાક ફરજિયાત વાવવા, જે આપણે બિહારમાં ચંપારણ પ્રદેશ છે જે ગાંધીજીએ સત્યાગ્રહની શરૂઆત કરી છે, એ શા માટે હતું? ત્યાંના ખેડૂતોની જે જમીન એમાં ગળીનો પાક વાવી તો બીજો કોઈ પાક જ ન થાય. અને પાક વાવવા સામે ખેડૂતોને વાંધો નહોતો, પણ પાક નિષ્ફળ જાય, નુકસાની જાય તો ખેડૂતોએ ભોગવવા પડી. અંગ્રેજો કઈ સહાય ન કરે. પ્લસ આનો તો જમીન મારી સરકાર એમ કે તમારે ભાઈ શેરડીનો પાક વાવવાનો, એમ તો શેરડીનો પાક વાવું નુકસાની જાય તો ભરપાઈ તમારે કરવાની, આ અત્યારે તો રોકાણ કરી દો. તો સરકાર એમ કે નહીં, એ નુકસાની જાય તો તમારી ઉત્પાદન થશે તમે લઈ જશો અને અમને મજા આવશે, પૈસા ચૂકવશો. તો ઉઠાય અત્યારે ના ચાલવા દઈ ભાઈ, આપણે આપણા જમીનના વિસ્તાર પર ઉભા રહી આવો ને પાણી આવી ના હોય દીધી આપણી માલિકી. પણ ક્યારે આપણી માલિકી હતી? અર્થતંત્ર જે વ્યવસ્થા જે પ્રશાસન બધું અંગ્રેજો નથી કરતા હતા, તેમાં ભારે શોષણ થયું જેથી ભારતીય ખેડૂત ગરીબ બન્યા અને કેટલાક ખેત મજૂર બની ગયા અને જમીન વિહોણા થવા માંડ્યા. કે આપણી જમીન આપણે વાવેતર કરીએ, હવે આપણી માલિકી હોય, આપણે જે કઈ વાવેતર કરીએ, અંગ્રેજો સોય સરકાર આવી લઈ જાય તો આપણે શું કરીએ? ભાઈ તેલ લેવાની ભાઈ ઉત્પાદન કરો, આપણે જરૂર છે એટલું ઉત્પાદન કરો. કેટલા જણા લઈ જાય? 5 જણા એમ લઈએ એટલો જ પાક વાવો કે આપણે જરૂર સંતોષે. તો એમાં અમુક ગરીબ બનતા ગયા, અમુક ખેત મજૂરો બની ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ કરવો શરૂ કરવો, જેને લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂત પાયમાલ થયા. એનો એક જ ટાર્ગેટ હતો કે આ લોકો શક્તિશાળી બનશે તો સામે અવાજ ઉઠાવશે. એટલે નીતિ એવી રહી હતી કે જેમાં ખેડૂતો છે એ કાયમીથી કાયમી પાયમાલ થઈ ગયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ઘડીની જરૂરિયાતમાં વધારો થયો, તેથી બ્રિટિશ સરકારે ઘડીનું ઉત્પાદન નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. જો મેં કીધું ચંપારણ પ્રદેશમાં આ પ્રકારની ઘટના બની રહી હતી. ઉત્તર જે ઉત્તર પ્રદેશ છે ત્યાર પછી છત્તીસગઢ છે, અસમ સોરી ઓડિશા છે, ત્યાંના જે કાંઈ પણ દલદલવાળા વિસ્તાર કહેવાતા કે જે નદીઓના મુખ પ્રદેશ ઉપર આવેલા હોય એ લોકોને ફરજિયાત પાલન કરાવવાનું કે ભાઈ તમારે હવે કારણે ઔદ્યોગિક ક્રાંતિ ત્યાં લેવી જોઈએ, આધુનિકતાનો પ્રવેશ, જે કાંઈ પણ આધુનિક કાપડની મિલો સ્થાપવામાં અગ્રેસર હતા એટલે એ લોકોને કાપડનું ઉત્પાદન ઘડીની જરૂરિયાત પડતી. તો એને ખ્યાલ હતો ઘડીનો પ્રદેશ અથવા તો જે ખેતી ક્ષેત્ર એવી ભારત પાસે છે તો એ લોકો ફરજિયાત વાવેતર કરવાની જે કંઈ પણ બાબતો નિકાસ લેવા પ્રયત્નો કર્યા. પરંતુ ઘડીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું. કે વાવેતર કરે તો ધિરાણ કંઈ પૈસા ના હોય ખેડૂત પાસે, તો પોતે ક્યાંથી પૈસા લાવે, એનો વાવેતર પરનો ખર્ચ ક્યાંથી ઉપજો આપો, અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને આમ ખેડૂતોને હાલ બેહાલ થયા. કે આ રીતે આપણે જે કયા અર્થતંત્રમાં જે ખેતી અત્યારે આપણે પાયાનો વિષય ગણીએ છીએ. તો અત્યારથી કંઈક અમુક બાબત એવી જ છે કે સરકાર છે એ ધીમા માટે ખેડૂતો અત્યારે હાલની તકમાં એ જ છે. આવી અંગ્રેજો હતા તો આપણા જ છે કે તમારે 1 એકર કે 2 એકર જમીન છે, તમે એના માટે વીમા પ્રીમિયમ માટે વીમો લ્યો છો, તમે 4000 વીમા પ્રીમિયમ ભરો છો, પાક નિષ્ફળ ગયો છે, છતાં સરકાર છે જે કંપની છે વીમા કંપની એના ઉપર કોઈ જતા પગલાં નથી લેતા. હું સતત 2 વર્ષ ત્યાં સુધી
કે ખેડૂતે પ્રીમિયમ ભરેલું હોય છતાં એનું જે કાંઈ પણ વીમો પાકે એ ભરતો નથી. પેલા લોકો આવું જોઈએ કહ્યું કે જેમાં ખેડૂતની પરિસ્થિતિ છે એ પાયમાલ બની ગઈ. તો આ અર્થતંત્રની જે સ્વતંત્રતા પહેલા અર્થતંત્રમાં પાછળ મોટો ત્યારે છઠ્ઠો આવશે મહેસૂલનો દર. જે કામ કીધું 50% ઉત્પાદન કરીને આ લોકોને આપી દેવા. તો
તો આવો મહેસૂલ દર હતો કે જેને કારણે પણ ખેડૂતો છે એ પોતે ઈચ્છા હતી પણ છતાં પણ ઈચ્છા ઉભી થયું ભાઈ ઉત્પાદન કરીને આને જ આપવાનું તો ઉત્પાદન નથી કર્યું તો આની હિસાબે પણ અર્થતંત્રનો જે ભાગ અત્યારે પણ જે આપણી ખેતી ઉભી નથી થઈ શકી અમુક રાજ્યમાં કે અમુક લોકો હજી પછાત પણ ભોગવી રહ્યા છે પેલું રીઝન આ પણ છે કે વર્ષો પૂર્વે આવી ઘટનાઓ બની ગઈ એટલે જેમાંથી હજી દર પેઢી દર એ લોકો ઉભા નથી થઈ શક્યા સારી રીતે સક્ષમ નથી બની શક્યા ત્યાર પછી સાતમી બાબત આવશે કરવેરાનો ઊંચો દર મહેસૂલ અને કરવેરા જો તો ભાઈ શબ્દ એક જ થાય પણ હકીકતમાં અહીંયા જે બાબત આપી અલગ છે અહીંયા જે ખેતી સાથે હોય કે તમારી જે કઈ પણ આવક છે એ આવક નહીં જે ઉત્પાદન થયું એ આવક અત્યારે પણ આપણું જે આગળ આવશે નવું છે એમાં જોશું કે આપણે જે કઈ પણ ટેક્સ ભરીએ સરકાર જે આપણી પાસેથી વેરા વસૂલ કરે તો કરવેરામાં તો આપણે જમીનનો સોરી મિલકતનો વેરો ભરીએ છીએ આપણી જે મિલકત છે પાણી વેરો ભરીએ છીએ આપણું મકાન છે એનો જે કોર્પોરેશન લાગતું હોય એમાં વેરો ભરો તે કરવેરામાં આવે પણ હકીકતમાં કહેવાય છે મહેસૂલ આ મહેસૂલ આ એનો કોઈ જમીન ના ભરે જમીનવાળા જ ભરી શકે એ લોકો ભરે ટેક્સ કે તમારી જે ડિક્રોટી કહેવામાં દેશી શબ્દમાં એ ગામે મહેસૂલ જે જમીન ઉપર કરવેરા છે ત્યાંનું ઉત્પાદન અથવા તો જે તમે વેચાણ કરો ઉત્પાદન કરી માર્કેટની અંદર એના ઉપર ચૂકવાતો કર છે તેમાં જોઈએ કે બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીએ ગણતરી મુજબ દાદાભાઈ નવરોજીએ બ્રિટિશ શાસન દરમિયાન ગણતરી કરી 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા એ લોકો એવો અભ્યાસ કર્યો કે બ્રિટનની અંદર ઊંચામાં ઊંચી આવક મેળવનાર વ્યક્તિએ એ રાષ્ટ્રીય આવકના હિસાબમાં કેટલો ટેક્સ ચૂકવે તો કે 8% જેટલો હિસ્સો આપતા હતા જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા 15% જેટલો હિસ્સો વસૂલ કરતી હતી તમારી પાસે ખેતીની જમીનમાંથી જે 50% લઈ જાઓ 50% લીધો ઉત્પાદન એ તો માર્કેટની અંદર વેચો એટલે 15% ટેક્સ આ ચૂકવી દો તો ખેડૂત વધે શું થાય વેપારીને નાનો કોઈ પણ જાતના વાસણ તૈયાર કરે કપડાં તૈયાર કરે ચામડાના જૂતા તૈયાર કરે એ વેચવા જાય 15% ટેક્સ નાના નાની આવકવાળાને વસૂલ કરેલો 15% જેટલો જે કરવેરો જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવાતી હતી દાખલા તરીકે મીઠાપુરનો કરવેરો ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું એ તો આપણે બધાને ખ્યાલ જ છે કે એના માટે સત્યાગ્રહ પણ કરેલો ગાંધીજીએ તો આ માટે આપણે જે સામાન્ય જરૂરિયાત દરેક માણસની જરૂરિયાત છે મીઠું અને એની સાથે સંકળાયેલા લોકો વધારે ખબર છે કે આ પ્રકારના જે લોકો હોય એના ઉપર આપણે લગામ નહીં રાખીએ તો આપણે આવકનો હિસ્સો નહીં મળે તેમ છતાં બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડથી જહાજ દ્વારા મીઠું ભારત લાવતી અને તે ભારતમાં વેચતી હતી જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચા કરવેરા લેવાતા જેથી એક તરફ બ્રિટિશ શાસનના કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચે તો બ્રિટનને તેનો લાભ થાય આથી જ ગાંધીજીએ દાંડી કૂચ કરીને સ્વામિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો હવે જે આગળ સમજી ગઈ બાબતે તમે તમારી વસ્તુ માર્કેટમાં વેચવા જાઓ હવે કોઈ વસ્તુની કિંમત છે કે ભાઈ 100 રૂપિયા કિંમત છે તમારે 15 રૂપિયા પહેલા વેચી દઈ દેવાના થોડા પાછળ વધે કેટલા 85 તો 85 માં ઉત્પાદન નથી રહ્યું 90માં ઉત્પાદન થયું ઘરના રાખશે વેપારી તો કે ના અહીંયા શું કરશે 115 રૂપિયા રાખશે 115 રૂપિયા ભાવ રાખ્યો પેલો ઇંગ્લેન્ડથી મીઠું લઈને આવ્યો 100 રૂપિયા વેચવું તો અમારે હવે ખરીદી શું કરવાનું જકાતના વિવિધ દરોમાં જે કઈ બાબત છે તો કઈ રીતના જે ટેક્સ હોય એ રીતના બાબતે પણ જકાત છે અત્યારે નામ થઈ ગઈ તો એને અતિ છે એમ કે આપણા રાજ્યની બોર્ડર ક્રોસ કરીને બીજા રાજ્યમાં જાય ને તો અમારો જે માલ સામાન જતો હોય એનું બિલિંગ હોય ટ્રાન્સપોર્ટ મશીન કહેવામાં આવે અત્યારે ઈ વે બિલિંગ થઈ ગયું કે આખી આખું ઓનલાઈન હોય અહીં તમારા મહારાષ્ટ્રમાં જે પાર્ટીની વસ્તુ હોય એનું નામ એનું જે સ્થળ છે અહીંથી જે વસ્તુ ઉત્પાદન કરીને જે મોકલનાર છે એનું નામ અને ટ્રાન્સપોર્ટેશનના જે માલિકનું નામ એ આખું બિલ હોય હવે એ બિલમાં તમે જે વસ્તુ લઈ જાઓ છો જે ટ્રકની અંદર તો ભાઈ 5 ટન વસ્તુ હોય
એટલે જે આ બોર્ડર ક્રોસ કરી મહારાષ્ટ્રની ત્યાં એક આકાર જે કાઈ પણ બાબત છે તો એ તમે જે ક્રોસ કરો ત્યાં ચેક કરવા માં બિલ અને જો એને શંકા છે તો તમારી ગાડી ચેક કરો ત્યાં પાછો કાકો રાખેલો બે બ્રિજ એની ઉપર ગાડી ચડાવવાની એટલે કાકો થાય રિટર્ન ડાઉન જ્યારે કાકો કરાવો ત્યારે તમારે પહોંચ મળે પાકી મેળવી હતી તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશોની જકાત ભરવી પડતી પોતે જ્યારે નિકાસ કરે જ્યાં ઇમ્પોર્ટની સ્થાપના કરીએ મારો સુરત બંદર ઉપર હતી ત્યારે ગુજરાતનો ટેક્સ નહીં પણ આપણા દેશનો વેપારી એટલે એમાં ટેક્સ લેવાના અલગ અલગ સેન્ટરમાંથી પસાર થયેલો ટેક્સ લોકો વસૂલ કરતા એટલે વેપારીઓને પાઈ મળી ગઈ દાખલા તરીકે ભારતના સુતરા કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરા કાપડ પર માત્ર 18% જકાત નાખવામાં આવતી હતી આ ભેદભાવ ભરી જકાત નીતિએ ભારતના સુતરા કાપડના ઉદ્યોગને બરબાદ કર્યો આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગની પડતી ગઈ આ પ્રકારની જે નીતિ આવવા પડી તો આ પ્રકારના જે કાંઈ પણ કાંડ ઉભા થયા કે જેને કારણે આપણા દેશની જે કાંઈ પણ કાપડ મિલો સુતરા કાપડની જે ઉત્પાદનની વ્યવસ્થા હતી એ ઘટતી ગઈ જે પ્રયાસો વધતા હતા એ નાબૂદ થતા ગયા જેટલું સક્ષમ હતું તેટલું ઘટતું ગયું તો આ પ્રમાણે દેશ આઝાદ એ પહેલા ખેતી મહેસૂલ વેરા કરવેરાની ચીજ જે બાબતો અને જકાતની વિવિધ દરો છે કે જેને કારણે આપણા દેશની જે અર્થવ્યવસ્થા એ સારી રીતે ચાલતી હતી એને પાયમાલ કરવા માટે જો મોટા મોટું રિઝર્વ હતું મોટા મોટું ખાતું હોય તો આ અંગ્રેજ શાસન વ્યવસ્થા હતી કે જે બે ધારે તલવાર ચલાવતી હતી એના હિસાબે આપણા ખેડૂતો અને વેપારી વર્ગ છે પાયમાલ તો વિદ્યાર્થીઓ આજનો આપણો ટોપિક હતો 2.2 અહીંયા સુધીનો ટોપિક હતો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ હવે નેક્સ્ટ ટોપિક આવશે એની અંદર આગળના જે પોઈન્ટ છે એની ચર્ચા કરીશું તો દરેકે ઘરે રહેવાનું છે બહાર કે નીકળવાનું નથી આભાર